ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી, અને આપણે ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ જોઈએ છે. અત્યાર સુધી જે લાસ્ટ વિડીયો આવ્યા એની અંદર મેં તમને રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવાની ઓક્સિડેશન આગ પદ્ધતિ કરાવી, એના આધારિત જે કોયડા અને સ્વાધ્યાયના સવાલ હતા તે આપણે જોયા હતા. આજના વિડીયોની અંદર આપણે એની જ અંદર તમને આપ્યું છે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવાની અર્ધ પ્રક્રિયા પદ્ધતિ, તે અભ્યાસ કરશું. જ્યારે તમને ઓક્સિડેશન આગ પદ્ધતિ કેવી રીતે એની મદદથી આપણે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરાય એ કરાવ્યું હતું, ત્યારે પહેલાં મેં તમને નિયમ કરાવ્યા હતા 6 પદ. તો આની અંદર પણ તમારે 6 પદ યાદ રાખવા પડે, આવડે તો જ તમને રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા આવડશે. પ્રક્રિયાના નામ પરથી તમને ખબર પડી જશે, અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. ઓક્સિડેશન આગ પદ્ધતિમાં એક જ પદમાં તમે ઓક્સિડેશન રિડક્શન બતાવતા હતા, આની અંદર રેડોક્સ પ્રક્રિયામાં કઈ બે અર્ધ પ્રક્રિયા આવેલી છે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો આમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ અલગ કરીને સંતુલિત કરવાની છે. અમુક સ્ટેપ એના એ જ રહેશે, ખાલી 2-3 વસ્તુ ચેન્જ થશે. શું છે તે જુઓ. તો સૌથી પહેલાં તમારે પદ 1 લખવું પડશે. એમાં તમારે શું કરવાનું છે, જે ઓક્સિડેશન આ પદ્ધતિમાં કરતા હતા એ જ રીતનું છે. દરેક તત્વનો ઓક્સિડેશન આ ગણી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરો. એટલે ત્યારે આપણે શું કરશું, રેડોક્સમાં જોશો તમે તો પહેલાં ઓક્સિડેશન આ ગણશું ને વચ્ચે તફાવત લખતા હોય એ રીતે લીટી પાડી દઈશું. કોઈ બી પ્રક્રિયા ગમે તે બાજુ બતાવાય, આપણે ડાબી બાજુ ઓક્સિડેશન બતાવશું, જમણી બાજુ રિડક્શન અર્ધ પ્રક્રિયા બતાવશું. આના પહેલાંની પદ્ધતિમાં એક જ સમીકરણમાં સાથે બતાવતા હતા. એના પછી હશે પદ બે જે છે તમારું ઓક્સિડેશન આ પદ્ધતિ મુજબ જ ચેન્જ કરવાનું છે, મુજબ સંતુલિત કરવું. ચલો યાદ કરો પદ 2માં શું આવતું હતું. તો ત્યાં આગળ આપણે જોતા હતા હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના તત્વો હોય એના દરેક તત્વોના પરમાણુને સંતુલિત કરી ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખતા હતા. ત્યાં મેં તમને નોંધ લખાવી હતી કે એક જ તત્વ ઓક્સિડેશન અનુભવે અને રિડક્શન અનુભવે તો તે 2 વાર લખવો. ટાઈમ બચાવવાનો છે એટલે હું એનું એ જ પદ પાછું નથી લખતી. તમે જ્યારે નોટ્સ બનાવો ત્યારે અહીંયા એડ કરવું હોય તો કરી દેજો. એના પછી આવશે પદ 3. આ થોડું નવું છે, તમારે યોગ્ય જગ્યાએ ઓક્સિડેશન આંકના તફાવતના આધારે શું કરવાનું આવશે, ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવાનું આવશે. એટલે તમે ઓક્સિડેશન આંક પદ્ધતિ મુજબ એને સંતુલિત કરશો, પછી યોગ્ય જગ્યાએ તમારે શું કરવાનું છે, ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોનનો ઉમેરો. હવે મેં તમને વ્યાખ્યા કરાવડાવી હતી, ઇલેક્ટ્રોન દૂર થાય તો એને આપણે ઓક્સિડેશન કહેતા હતા, ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય તો એને આપણે કઈ પ્રક્રિયા કહેતા હતા, રિડક્શન. તો આની અંદર આપણે યાદ રાખશું જગ્યા કઈ, તો ઓક્સિડેશનમાં તમારે નીપજ બાજુ ઇલેક્ટ્રોન દર્શાવવાના રહેશે. આ તમારા નોલેજ માટે છે, નિયમમાં કંઈ લખવાની જરૂર નથી. અને રિડક્શન હશે એમાં પ્રક્રિયક બાજુ જે ઇલેક્ટ્રોનનો તફાવત હશે, જેટલાનો વધારો જેટલાનો ઘટાડો થતો હોય તે આપણે લખી દઈશું. તો આ થોડુંક અલગ છે. એના પછી જુઓ પદ 4. ચલો પદ 4 આની અંદર આના પહેલાંની પ્રક્રિયા હતી, ત્યાં આગળ જે પદ હતું એ માધ્યમવાળું પદ હતું, એ 5મું પદ હતું. તો આની અંદર 4થા પદમાં આપણે માધ્યમના આધારે ક્યાં તો H2O અથવા H2O સાથે H+ ઓર OH- ઉમેરવું. એટલે માધ્યમ એસિડિક હોય તો H2OH+, માધ્યમ બેઝિક હોય તો H2OH- ઉમેરતા હતા. તો એ તમારું આવશે ઓક્સિડેશન આંક પદ્ધતિ મુજબ જ નિયમ. તો એ લખવામાં આપણે ટાઈમ નથી બગાડતા. તો તમે એ માધ્યમવાળું જે છે, એસિડ માધ્યમ હોય તો શું કરવાનું, બેઝિક માધ્યમ હોય તો શું કરવાનું, તે અહીંયા કોપી કરી દેજો. અને પદ 5 છે,
પદ પાંચ એવું હશે, માધ્યમ થઈ ગયું, યોગ્ય જગ્યાએ ઇલેક્ટ્રોનનો ઉમેરો થઈ ગયો. હવે આ પદની અંદર તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા યોગ્ય સહગુણક વડે ગુણવું. અને પહેલાં પણ આપણે ઓક્સિડેશન રિડક્શનમાં કોઈ આંક વડે ગુણતા હતા, આની અંદર માધ્યમ પછી એ કરવાનું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા યોગ્ય સહગુણક વડે સમીકરણ, અર્ધ પ્રક્રિયાના સમીકરણ એવું લખો, અર્ધ પ્રક્રિયાના સમીકરણને ગુણી બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરી સંતુલિત રેડોક્સ સમીકરણ લખો. એટલે આની અંદર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને પર્ટિક્યુલર આંક વડે ગુણો, રિડક્શનને પર્ટિક્યુલર આંક વડે ગુણો અને બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરશો એટલે તમને ચોખ્ખી રેડોક્સ પ્રક્રિયા મળી જશે. અને પદ છ તો એનું એ જ રહેવાનું, સંતુલિત રેડોક્સ સમીકરણની ચકાસણી કરો. ખ્યાલ આવી ગયું કયા કયા પદ છે? ફરીથી એકવાર જોઈ લો. અર્ધ પ્રક્રિયા પદ્ધતિ હતી, ઓક્સિડેશન આંક જેવી જ પદ્ધતિ છે, પણ આમાં અડધી અડધી પ્રક્રિયા અલગ અલગ કરવાની છે. સૌથી પહેલી પ્રક્રિયામાં આપણે દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. વધારો હોય તો ઓક્સિડેશન એને એક બાજુ બતાવો, ઘટાડો હોય તો રિડક્શન એને બીજી બાજુ બતાવો. પદ બેની અંદર આપણે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે કારણ કે આપણે સંતુલિત કરશું. પદ ત્રણ અને ચાર ને પાંચ આ ત્રણ બદલાયેલા છે, એમાં આપણે યોગ્ય જગ્યાએ ઓક્સિડેશન આંકના તફાવતના આધારે ઇલેક્ટ્રોનનો ઉમેરો કરશું. ત્યાં આપણે યાદ રાખશું ઓક્સિડેશનમાં નિપજ બાજુ, રિડક્શનમાં પ્રક્રિયક બાજુ. પદ ચાર છે એટલે માધ્યમ છે, માધ્યમના આધારે આપણે બેલેન્સ કરવાનું છે. પદ પાંચમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરવા યોગ્ય સહગુણક વડે ગુણશું અને ત્યારબાદ સરવાળો કરશું એટલે આપણને સંતુલિત રેડોક્સ સમીકરણ મળે. હવે ફરીથી અહીંયા જે સંતુલિત રેડોક્સ સમીકરણ મળે એમાં બધે બેકી સંખ્યા આવતી હોય એને નાની કરવી હોય તો કરી શકાય સંતુલિત રેડોક્સ સમીકરણમાં. બંને બાજુ સરખા અણુ આવતા હોય, આયન આવતા હોય, એને ઉડાવીને આંકડો નાનો કરવો હોય તો તમે આની અંદર કરી શકો. અને લાસ્ટ પદ છમાં સંતુલિત રેડોક્સ સમીકરણની શું કરવાની છે? ચકાસણી. તો બધા નિયમ ખ્યાલ આવી ગયા? જોડા તમે નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે રેડોક્સ પ્રક્રિયાને આ પદ્ધતિથી સંતુલિત કરીએ. ચલો હવે આજે તમારી ટેક્સ્ટબુકની અંદર જે ઓક્સિડેશન આંક પદ્ધતિથી કોયડો તમને સોલ્વ કરીને આપ્યો હતો એ જ કોયડાને આપણે અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી સોલ્વ કરીએ. એટલે તમને જો ઓપ્શન આપે કોઈ બી એક રીતથી સંતુલિત કરો તો તમને રીત આવડતી હોય તો તમે કરી શકો. કોયડા નંબર 8.8 મેં સીધું આયન ફોર્મમાં સમીકરણ લખી દીધું છે. તમને આપ્યું છે Cr2O7 2- + SO3 2- - Cr+3 + SO4 2-. સૌથી પહેલાં આપણે દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખીએ. દરેક ઓક્સિજનનો આમાં -2 છે અને ઉપર +3 કહેવાય ઓક્સિજનનો -2. Cr2O7 2- એટલે -2 કહેવાય, માટે 2 (7) એક ઓક્સિજનનો -2 = -2 થાય, માટે 2 (Cr) = -2 + 14, માટે 1 Cr નો +12/2 એટલે કેટલો આવ્યો કહેવાય? +6 આવ્યો કહેવાય. એટલે અહીંયા ગાડી જે ક્રોમિયમ છે એનો +6 ઓક્સિડેશન આંક છે. અહીંયા ગાડી આવ્યું છે SO4 2-, એટલે શું લખાય? SO4 = -2. એમાં આપણે સલ્ફરનો શોધવાય તો એક ઓક્સિજનનો -2 લો, માટે 1 સલ્ફરનો આવવાનો -2 + 8 એટલે કેટલો આવ્યો કહેવાય? +6 આવ્યો કહેવાય. એટલે અહીંયા ગાડી જે SO3 2- છે એમાં સલ્ફરનો કેટલો છે તે જોઈ લો. SO3 2- એટલે સલ્ફર +3 (-2) = -2, માટે 1 સલ્ફર = -2 + 6 એટલે અહીંયા ગાડી કેટલું આવવાનું? +4 આવવાનું. એટલે સમીકરણમાંથી પહેલું પદ હતું આપણું દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરવો. એટલે મારું લખવાનું બાકી છે, તમે અહીંયા ઉપર લખી દેજો પદ એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરો. ચલો હવે આ પદ એકની અંદર જ મેં તમને કીધું તેમ તફાવત સ્વરૂપે તમે બતાવતા હોય બંને રેડોક્સ પ્રક્રિયાને, એક બાજુ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને એક બાજુ રિડક્શન અર્ધ પ્રક્રિયા, એ રીતે બતાવો.
तो तुम अँ जो शको प्लस फोर न प्लस सिक्स थे ऑक्सिडेशन अर्ध प्रक्रिया कहवाई। अँ लखी एसओ थ्री टू माइनस गिव्स एसओ फोर टू माइनस अँ प्लस फोर अँ प्लस सिक्स एना आप लखी सकी ऑक्सिडेशन आँख में बे नो वधारो माटे आ कई प्रक्रिया कहवाई ऑक्सिडेशन अर्ध प्रक्रिया। ख्याल आए थे शू लख रिडक्शन को कहवाय क्रोमियम कहवाय एटले सी आर टू ओ सेवन टू माइनस गिव सी आर प्लस थ्री अँ प्लस थ्री और अँ प्लस सिक्स प्लस फाइव प्लस फोर प्लस थ्री एट त्रो घटाड़ो अँ घड़ी है ऑक्सिडेशन आँख में त्रो घटाड़ो मैं आ कई प्रक्रिया कहवाय रिडक्शन अर्ध प्रक्रिया। सेम जे तमे एक साथे प्रक्रिया करता था एज रीते रेडॉक्स ने संतुलित करवानु छे, खाली तफावत ए हशे के अलग अलग करवानु। पद एक ख्याल आवी जाय एवुं छे, एना पछी पद बे छे। आ जे समीकरण छे ए मेन छे, ध्यान राखजो। पद बे नी अंदर आपणे शुं करीए छे, दरेक तत्वना परमाणुने संतुलित करे ऑक्सिडेशन आँख में थतो फेरफार लखीए छे। चलो तो आनी अंदर पण चेन्ज ये करवानो छे कि बन्नेने साथे करता था एनी जगह बन्नेने अलग अलग करवानो। ऑक्सिडेशन थाय छे एसओ थ्री टू माइनस माथी एसओ फोर टू माइनस, सल्फरनो डाबी बाजू एक छे सल्फरनो जमणी बाजू एक छे एटले आमां कोई चेन्ज नहीं आवशे। रिडक्शन नी अंदर चेन्ज आवशे, અહીંયા ગાડી છે સી આર ટુ ઓ સેવન ટુ માઇનસ ગિવ સી આર પ્લસ થ્રી, શું ચેન્જ આવશે આની અંદર? તો ક્રોમિયમના બે છે, ક્રોમિયમનો એક છે એટલે એને બેલેન્સ કરવા અહીંયા બે લખું, અહીંયા બે લખતા એટલે મેં તમને કીધું હતું ઓક્સિડેશન આંકને પણ બે વડે ગુણવાનું એટલે અહીંયા થશે પ્લસ સિક્સ, અહીંયા થશે પ્લસ ટ્વેલ્વ। સંતુલિત કરવા જે આંકડા વડે ગુણો તે જ આંકડા વડે એના ઓક્સિડેશન આંકને ગુણવાનું। ચલો એના પછી હતું પદ ત્રણ, પદ ત્રણ થોડુંક અલગ હતું, મેં તમને કીધું હતું યોગ્ય જગ્યાએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો, અને એ ઇલેક્ટ્રોનનો ઉમેરો કેવી રીતે કરવાનો? ઓક્સિડેશન આંખના તફાવતના આધારે। ચલો તો સૌથી પહેલાં જુઓ, ઓક્સિડેશન આ પ્રક્રિયા છે એમાં થયું પ્લસ ફોરમાંથી પ્લસ સિક્સ, એટલે આની અંદર શું ચેન્જ થયું? બે નો વધારો થયેલો દેખાય છે, આમાં પ્લસ ટ્વેલ્વનું પ્લસ સિક્સ થયું એટલે છ નો ઘટાડો દેખાય। યોગ્ય જગ્યાએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવાનો એટલે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે એની સાથે સંકળાયેલી પ્રક્રિયા, એટલે અહીંયા લખીશ એસઓ થ્રી ટુ માઇનસ ગિવ્સ એસઓ ફોર ટુ માઇનસ, બે નો વધારો એટલે ચેન્જ એ હશે કે અહીંયા મારે લખી દેવાના ટુ મોલ્સ ઇલેક્ટ્રોન। ખ્યાલ આવે શું કર્યું? રિડક્શનની પ્રક્રિયા છે અને એમાં ઓક્સિડેશન આંકમાં છનો ઘટાડો એટલે અહીંયા લખીશ સી આર ટુ ઓ સેવન ટુ માઇનસ પ્લસ, રિડક્શન છે એટલે ઇલેક્ટ્રોનના ઉમેરા સાથે સંકળાયેલી, છનો તફાવત આવ્યો એટલે છ મોલ ઇલેક્ટ્રોન ગિવ્સ ટુ સી આર પ્લસ થ્રી। હવે ઓક્સિડેશન આંક નહીં લખો તો ચાલે, તો પદ એક પદ બે અને પદ ત્રણ શું ચેન્જ છે તે ખ્યાલ આવ્યો? બધું ભેગું કરતા હતા આની અંદર અલગ અલગ કરવાનું છે। એના પછી જુઓ પદ ચાર, પદ ચાર એટલે હશે માધ્યમના આધારે તમારે એચ પ્લસ ઓબ્લિક ઓ એચ માઇનસ અને એચ ટુ ઓનો ઉમેરો કરવાનો છે। ચલો હવે આ પદ તમને યાદ નહીં હોય તો આપ એના નિયમ યાદ નહીં હોય તો આ પદ સંતુલિત નહીં કરી શકો। આપણને માધ્યમ આપ્યું છે એસિડિક, જ્યારે પણ એસિડિક માધ્યમ આપે તો આપણે ગણીએ છીએ કઈ બાજુ કેટલા ઓક્સિજન ખૂટે। હવે બંને પ્રક્રિયા છે અર્ધ પ્રક્રિયા, તો ઓક્સિડેશનમાં ઓક્સિજન અલગ ગણશું, રિડક્શનમાં ઓક્સિજન અલગ ગણશું, એટલે અહીંયા સમીકરણ આવ્યું એસઓ થ્રી ટુ માઇનસ ગિવ્સ એસઓ ફોર ટુ માઇનસ પ્લસ ટુ મોલ્સ ઇલેક્ટ્રોન, અને અહીંયા સમીકરણ છે સી આર ટુ ઓ સેવન ટુ માઇનસ પ્લસ સિક્સ મોલ ઇલેક્ટ્રોન ગિવ્સ ટુ સી આર પ્લસ થ્રી। ચલો તો આપણે સૌથી પહેલાં ઓક્સિજન ગણી કાઢીએ, તો પહેલાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બાજુ જુઓ, આ બાજુ ઓક્સિજનના ત્રણ આવ્યા, આ બાજુ ઓક્સિજનના કેટલા આવ્યા? ચાર। આપણો નિયમ એવું કહે છે કે જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટે તે બાજુ તેટલા એચ ટુ ઓ ઉમેરો, શું બોલી? જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટે તે બાજુ તેટલા એચ ટુ ઓ,
તેની સામેની બાજુએ બમણા એચ પ્લસ, અહીંયા ગાડી ત્રણ છે એટલે અહીંયા એક એચ ટુઓ ખૂટ્યા એટલે અહીંયા લખીશ પ્લસ એચ ટુઓ, તેની સામેની બાજુએ બમણા એચ પ્લસ એટલે શું લખાય ટુ એચ પ્લસ. ખ્યાલ આવી ગયો કેવી રીતે લખ્યો? ચલો હવે આ સમીકરણને આપણે મધ્યમના આધારે બેલેન્સ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઓક્સિજન છે એના સાત છે એટલે આ બાજુ સાત ખૂટ્યા એવું કહેવાય એટલે અહીંયા લખાશે સેવન એચ ટુઓ, એની સામેની બાજુએ બમણા એચ પ્લસ, બમણા એટલે કેટલા લખાય ફોર્ટીન એચ પ્લસ લખાય. ખ્યાલ આવ્યું શું કર્યું તે? ચલો એના પછી છે પદ પાંચ. પદ પાંચ એટલે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવાની, એટલે આગળની પ્રક્રિયામાં જે પ્રોસીજર કરતા હતા એ જ રીતનો. ઓક્સિડેશન આગળ આંકડો છે ટુ મોલ, રિડક્શન આગળ છે છ મોલ ઇલેક્ટ્રોન. ફરીથી આંકડો નાનો કરવો હોય તો કરાય, એટલે બે વડે ભાગીએ તો અહીંયા વન બાકી રહેશે ને અહીંયા થ્રી બાકી રહેવાનો. એના ઉપરથી આપણે એવું કહી શકીએ ઓક્સિડેશન ગુણ્યા આપણે ત્રણ કરવાનું છે, રિડક્શન ગુણ્યા એક કરવાનું છે. અને આ એવું પદ છે જેને સમીકરણને આટલા વડે ગુણીને આપણે એનો સરવાળો કરીને રેડોક્સ સમીકરણ લાવવાનો. ચલો હવે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે એને મારે ત્રણ વડે ગુણવાની, એટલે અહીંયા લખાશે થ્રી એસઓ થ્રી ટુ માઇનસ, અને પણ થ્રી વડે ગુણો એટલે થ્રી એચ ટુઓ ગીવ્સ થ્રી એસઓ ફોર ટુ માઇનસ પ્લસ ત્રણ ગુણ્યા બે સિક્સ મોલ ઇલેક્ટ્રોન પ્લસ ત્રણ ગુણ્યા બે સિક્સ એચ પ્લસ. શું કર્યું તે ખ્યાલ આવ્યો? ખાલી ત્રણ વડે ગુણ્યું છે પ્લસ. હવે આ જે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એને એક વડે ગુણવાનું છે એટલે એ તો બેઠી એની એ જ લખી દેવાની, એટલે અહીંયા લખાશે સીઆર ટુ સેવન ટુ માઇનસ પ્લસ સિક્સ મોલ ઇલેક્ટ્રોન પ્લસ ફોર્ટીન એચ પ્લસ ગીવ્સ ટુ સીઆર પ્લસ થ્રી પ્લસ સેવન એચ ટુઓ. સંતુલિત રેડોક્સ સમીકરણની ચકાસણી કરવા માટે બંનેનું સમીકરણનો સરવાળો કરીએ. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. સરખા અણુ અથવા આયન હોય એને કેન્સલ કરવું હોય તો કરી શકાય. સિક્સ મોલ ઇલેક્ટ્રોન સિક્સ મોલ ઇલેક્ટ્રોન કેન્સલ થશે, સિક્સ એચ પ્લસ છે ફોર્ટીન એચ પ્લસ છે એટલે અહીંયા કેટલા બાકી રહેવાના એટ એચ પ્લસ બાકી રહેશે. બીજું શું કેન્સલ થાય એવું છે? થ્રી એચ ટુઓ સેવન એચ ટુ એટલે અહીંયા શું બાકી રહેવાનું ફોર એચ ટુઓ. ખ્યાલ આવ્યો શું કર્યું? ચલો જે બાકી રહી ગયું તે સમીકરણ લખો, એટલે અહીંયા લખાશે થ્રી એસઓ થ્રી ટુ માઇનસ પ્લસ સીઆર ટુ ઓ સેવન ટુ માઇનસ પ્લસ એટ એચ પ્લસ ગીવ્સ થ્રી મોલ એસઓ ફોર ટુ માઇનસ પ્લસ ટુ મોલ ક્રોમિયમ પ્લસ થ્રી પ્લસ ફોર મોલ એચ ટુઓ. તો આ જે ફાઇનલ સમીકરણ તમને દેખાય છે એ જ આપણું સંતુલિત રેડોક્સ સમીકરણ આવ્યું એવું કહેવાય. અને પદ છની અંદર આપણે સંતુલિત રેડોક્સ સમીકરણની ચકાસણી કરીએ છીએ. કેવી રીતે ચકાસણી કરીએ છીએ? તો આપણે એક ટેબલ ડ્રો કરીએ છીએ જેની અંદર સૌથી પહેલાં લખીએ છીએ તત્વ, ડાબી બાજુ જમણી બાજુ. ચલો કયા કયા તત્વો આવેલા છે તે જુઓ. તો એક છે સલ્ફર, પછી છે ઓક્સિજન, પછી છે ક્રોમિયમ, હાઇડ્રોજન અને લાસ્ટ આનું કયું બનાવીએ છીએ આપણે? કુલ વીજભાર. જો તમારો કુલ વીજભાર બેલેન્સ થયો તો જ સમીકરણ સંતુલિત થયું એવું કહેવાય. ચલો સલ્ફરના જુઓ, ડાબી બાજુ ત્રણ મોલ છે, જમણી બાજુ પણ સલ્ફરના ત્રણ મોલ આવ્યા એટલે સલ્ફર તમારો બેલેન્સ છે. ઓક્સિજનના ગણો, ત્રણ ગુણ્યા ત્રણ નવ, નવ વત્તા સાત સોળ થવાના, નવ વત્તા સાત એટલે દસ ને સોળ. અહીંયા ગાડી ગણો, ચાર ગુણ્યા ત્રણ બાર, બાર વત્તા ચાર સોળ એટલે એ પણ બેલેન્સ થઈ ગયું છે. હાઈટ ક્રોમિયમના ગણો તો ક્રોમિયમના બે છે, ક્રોમિયમના બે છે એટલે ક્રોમિયમ પણ સંતુલિત છે. હાઇડ્રોજનના એક મોલ છે ડાબી બાજુ, ચાર ગુણ્યા બે આઠ થવાના, હાઇડ્રોજન પણ સંતુલિત થઈ ગયો. હવે મેઇન છે કુલ વીજભાર. ચલો આ મેં તમને કીધું હતું કે આના મૂળ સાથે ગુણાશે એટલે અહીંયા લખાશે માઇનસ સિક્સ, આના ઉપર કઈ જ માઇનસ ટુ છે એટલે માઇનસ ટુ, એટ પ્લસ પ્લસ એટ છે પ્લસ વન છે એટલે પ્લસ એટ લખાય. ચલો છ ને બે આઠ, માઇનસ આઠ પ્લસ આઠ એટલે વીજભાર કેટલો થઈ ગયો? ઝીરો. અહીંયા ગાડીનો વીજભાર જુઓ, આના ઉપર માઇનસ ટુ છે એટલે માઇનસ સિક્સ કહેવાય. આ છે ત્રણ ગુણ્યા બે એટલે પ્લસ સિક્સ થયા, અને આના ઉપર કંઈ જ નથી એટલે ઝીરો. એટલે બંને બાજુ ઝીરો વીજભાર આવ્યો એટલે આપણે એવું કહી શકીએ કે આપણે જે સંતુલિત કરીને રેડોક્સ સમીકરણ લાવ્યા એ આપણું સાચું છે, નહીંતર આપણો વીજભાર જ બેલેન્સ નહીં થતો. હવે ખ્યાલ આવ્યો શું છે આ પ્રક્રિયા?
सेम एज प्रक्रिया छे जे ऑक्सिडेशन आग पद्धति में तमे करता हता, चेन्ज ए छे के एमां बधुं भेगू एक ज प्रक्रिया में करता हता। अमे ऑक्सिडेशन ना माटे अलग करीए छे, रिडक्शन ना माटे अलग करीए छे अने लास्ट में सरवाळो करीने समीकरण लावीए। हवे ज्यारे तमने ऑक्सिडेशन आग पद्धति थी रेडॉक्स प्रक्रिया ने मैं संतुलित करावी छे ए पेज काढो अने आ समीकरण जुओ। आज समीकरण आटला ज मोल आटला ज वीजभार साथे एमां हशे, खाली पद्धति बदलाई छे। ख्याल आवशे? चलो तमे नोट में लखवानुं छे अथवा स्क्रीनशॉट लई लो। चलो हवे आपणे जोईए कोयडा नंबर 8.9, एमां पण मैं समीकरण सीधू लखीने आपी दीधुं छे तमने। MnO4 माइनस प्लस Br माइनस गिव्स MnO2 प्लस BrO3 माइनस। माध्यम छे बेजिक, एक एसिडिक माध्यम ने करावड़ाऊ छूँ अने एक बेजिक माध्यम ने करावड़ाऊ छूँ। आनी अंदर पण जे ऑक्सिडेशन आग पद्धति में जोई गया एज रीतनुं छे, तफावत स्वरूपे दर्शावानो। हवे तमने ख्याल आवी गयो छे एटले ऊपर जे पद लखवाना होय छे ए नहीं लखीश, एटले आपणो टाइम बचे। तमारे जग्या छोड़ता जवानुं छे अने त्यां ए पद रेडॉक्स प्रक्रिया संतुलित थई जाय एटले लखी देजो, कारण के एक्जाम में ए लखवानुं होय छे। चलो सौथी पहेला आपणे जोईए पद ए। पद एकनी अंदर आपणे शुं करीए छे, दरेक तत्वनो ऑक्सिडेशन आग नक्की करीने बंने अर्ध प्रक्रियाने छूटी पाड़ीए छे। એટલે સૌથી પહેલાં આપણે આ જ સમીકરણ પાછું લખી દઈએ એકવાર, MnO4 માઇનસ પ્લસ Br માઇનસ ગિવ્સ MnO2 પ્લસ BrO3 માઇનસ માધ્યમ બેઝિક। ચલો હવે આની અંદર સૌથી પહેલાં જુઓ MnO4 માં મેંગેનીઝનો, આ બધાની અંદર ઓક્સિજનનો તો ઓક્સિડેશન આંક માઇનસ ટુ છે, Br માઇનસ વન એટલે માઇનસ વન। ચલો MnO4 માઇનસ વન છે એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન લખાય। એક મેંગેનીઝનો આપણે ઓક્સિજનનો માઇનસ ટુ લઈએ એટલે એક મેંગેનીઝનો માઇનસ વન પ્લસ એટ આવવાનું, એટલે કેટલો આવ્યો પ્લસ સેવન। હંમેશા ફર્સ્ટ સ્ટેપ લખો ત્યારે ધ્યાન રાખજો। હવે અહીંયા ગાડી MnO2 છે એટલે Mn પ્લસ ટુ માઇનસ ટુ ઉપર કંઈ નથી એટલે ઝીરો કહેવાય, માટે એક મેંગેનીઝનો આવ્યો પ્લસ ફોર। એટલે આમાં મેંગેનીઝનો છે પ્લસ ફોર ત્યારે ઓક્સિજનનો છે માઇનસ ટુ। એના પછી છે આપણી પાસે BrO3 માઇનસ વન એટલે Br પ્લસ થ્રી માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન, માટે એક Brનો માઇનસ વન પ્લસ સિક્સ કેટલો આવ્યો કહેવાય પ્લસ ફાઇવ। Br પ્લસ ફાઇવ આવ્યો અને ઓક્સિજન કયો આવ્યો કહેવાય માઇનસ ટુ। ચલો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કોનું ઓક્સિડેશન થયેલું છે અને કોનું રિડક્શન। ઓક્સિડેશન આંકમાં વધારો ઓક્સિડેશન, તમે અહીંયા જોઈ શકો છો માઇનસ વનથી પ્લસ વન પ્લસ ફાઇવ થયું એટલે ઓક્સિડેશન આંકમાં વધારો કહેવાય, તો એ કહેવાશે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા। અહીંયા છે પ્લસ ફાઇવ, અહીંયા છે માઇનસ વન, એટલે આપણે એને બોક્સ બનાવી દઈએ। ચલો માઇનસ વન પછી આવે ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ, એટલે આની અંદર આપણે એવું કહી શકીએ ઓક્સિડેશન આંકમાં છ નો વધારો, માટે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય। એની સામે આપણે રિડક્શન કોનું થાય તે જોઈએ, તો મેંગેનીઝ પ્લસ સેવનથી પ્લસ ફોર થયું એટલે અહીંયા આવશે MnO4 માઇનસ ગિવ્સ MnO2, એટલે એનો ઓક્સિડેશન આંક છે પ્લસ સેવનથી પ્લસ ફોર, પ્લસ સેવન એટલે પ્લસ સિક્સ પ્લસ ફાઇવ પ્લસ ફોર, એટલે આપણે એવું કહી શકીએ ઓક્સિડેશન આંકમાં ત્રણનો ઘટાડો, માટે રિડક્શન અર્ધ પ્રક્રિયા। ખ્યાલ આવી ગયો? એના પછી પદ બે તો કોમન છે, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોને સંતુલિત કરી ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખવાનો। આની અંદર Br1 Br1 મેંગેનીઝ 1 મેંગેનીઝ 1 એટલે આમાં કોઈ ચેન્જ નહીં આવશે, એટલે અહીંયા લખીએ Br માઇનસ ગિવ્સ BrO3 માઇનસ, એનો ઓક્સિડેશન આંક છે માઇનસ વન પ્લસ ફાઇવ, અહીંયા આવશે MnO4 માઇનસ વન ગિવ્સ MnO2 પ્લસ સેવન પ્લસ ફોર, એટલે આમાં કોઈ ચેન્જ કરવાનો નહીં આવશે, આ જે સમીકરણ છે એને એ જ રીતે લખવાનું। ચલો એના પછી જોઈએ પદ ત્રણ। પદ ત્રણ એટલે યોગ્ય જગ્યાએ ઓક્સિડેશન આંકના તફાવતના આધારે ઇલેક્ટ્રોનનો ઉમેરો, આ પદ કેમ લખ્યું? કારણ કે તમને જો ઓક્સિડેશન આંકના તફાવતને આધારે કઈ જગ્યાએ એડ કરવાનું તે નહીં આવડે તો બધી ભૂલ થાય। તમને અહીંયા કીધું છે માઇનસ વનથી પ્લસ ફાઇવ એટલે છ નો વધારો ત્રણનો ઘટાડો, એમાં કોઈ ચેન્જ નથી થયો। ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન દૂર થાય એની સાથે સંકળાયેલી પ્રક્રિયા, એટલે અહીંયા લખાશે Br માઇનસ ગિવ્સ
BrO3 माइनस प्लस 6 मोल इलेक्ट्रॉन, 6 मोल इलेक्ट्रॉन लखवा पड़े। रिडक्शन એટલે ઇલેક્ટ્રોન ઉમેરા સાથે સંકળાયેલી અને 3 નો ફેરફાર છે એટલે MnO4 માઇનસ પ્લસ 3 મોલ્સ ઇલેક્ટ્રોન ગિવ્સ MnO2। હવે ઓક્સિડેશન આંક નહીં લખો તો ચાલશે। પદ 1, પદ 2 અને પદ 3 શું છે તે ખ્યાલ આવ્યો? ચલો પદ 4 છે માધ્યમ। માધ્યમના આધારે યોગ્ય જગ્યાએ H2O H+ અને OH માઇનસ નો ઉમેરો। આપણી પાસે છે બેઝિક માધ્યમ। સૌથી પહેલાં બંને વર્ધ પ્રક્રિયાને આપણે લખી દઈએ। Br માઇનસ ગિવ્સ BrO3 માઇનસ પ્લસ 6 મોલ ઇલેક્ટ્રોન। અહીંયા થોડી જગ્યા રાખીએ ઉમેરો કરવા। અહીંયા ગાડી છે MnO4 માઇનસ પ્લસ 3 મોલ ઇલેક્ટ્રોન ગિવ્સ MnO2। ચલો એસિડિક માધ્યમમાં જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટતા હોય તે ગણતા હતા, બેઝિક માધ્યમમાં જે બાજુ જેટલા ઓક્સિજન વધારે। તો આ બાજુ તમે જોઈ શકો છો ઓક્સિજનના 3 છે, 3 વધારે આવ્યા એટલે તે બાજુ તેટલા H2O, તેની સામેની બાજુએ બમણા OH માઇનસ। બમણા એટલે કેટલા થવાના? 6OH માઇનસ। હવે જુઓ હાઇડ્રોજનના ખોરવાઈ ગયા કે બેલેન્સ થઈ ગયા? હાઇડ્રોજનના 6 બેલેન્સ થઈ ગયા। એવું જાણી અંદર જુઓ, ઓક્સિજનના છે 4, આ બાજુ ઓક્સિજનના 2, કઈ બાજુ કેટલા ઓક્સિજન વધારે આવ્યા? ડાબી બાજુ 2 ઓક્સિજન વધારે આવ્યા એટલે અહીંયા લખવાનું આવે 2H2O, તેની સામેની બાજુએ બમણા OH માઇનસ એટલે શું લખાય? 4OH માઇનસ લખવાના રહેશે। ખ્યાલ આવી ગયો? તો આ તમારું સંતુલિત માધ્યમને આધારે બેલેન્સ કરેલું સમીકરણ। એના પછી છે પદ 5, આમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા યોગ્ય સહગુણક વડે ગુણીએ। ત્યાં શું યાદ રાખતા હતા? ઓક્સિડેશન આગળ આંકડો છે 6, રિડક્શન આગળ આંકડો આવ્યો 3। હવે આ સંખ્યાને નાની કરવી હોય તો કરાય એવું છે, આખા સમીકરણને 3 વડે ભાગીએ એટલે અહીંયા 2 રહેવાનું, અહીંયા 1 રહેવાનું, સંખ્યા સરખી કરવાની એટલે, અને ઓક્સિડેશનને આપણે 1 વડે ગુણશું, રિડક્શનને 2 વડે ગુણશું અને પછી એનો સરવાળો। ચલો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે એને 1 વડે ગુણવાનું એટલે Br માઇનસ પ્લસ 6OH માઇનસ ગિવ્સ BrO3 માઇનસ પ્લસ 6 મોલ ઇલેક્ટ્રોન પ્લસ 3H2O, તો એનું એ જ રહેવાનો સરવાળો કરવાનો રિડક્શન અર્ધ પ્રક્રિયા સાથે, પણ 2 વડે ગુણીને, અને 2 વડે ગુણો એટલે અહીંયા આવશે 2MnO4 માઇનસ 1, 3×2 6 મોલ ઇલેક્ટ્રોન, 2 વડે ગુણવાનું છે, 3×2 6, હા એટલે 2H2O ને 2 વડે ગુણીએ એટલે 4H2O થશે ગિવ્સ MnO2 ને 2 વડે ગુણો એટલે 2MnO2 પ્લસ 4×2 8OH માઇનસ, અને એનો સરવાળો કરો। આની અંદર પણ જે સરખી વસ્તુ એ કેન્સલ કરી શકો, 6 મોલ ઇલેક્ટ્રોન, 6 મોલ ઇલેક્ટ્રોન કેન્સલ થાય, 6OH માઇનસ છે અને 8OH માઇનસ છે એટલે અહીંયા 6 ગયા તો અહીંયા 2OH માઇનસ બાકી રહેશે, 4H2O છે અને 3H2O છે એટલે અહીંયાથી 3H2O કટ કરીએ એટલે અહીંયા 1H2O બાકી રહેવાનો। માટે મને સંતુલિત રેડોક્સ સમીકરણ કયું મળે છે તે જુઓ। Br માઇનસ પ્લસ 2MnO4 માઇનસ 1 પ્લસ H2O ગિવ્સ BrO3 માઇનસ 1 પ્લસ 2MnO2 પ્લસ 2OH માઇનસ। ખ્યાલ આવી ગયો? તો આ જે સમીકરણ છે એ આપણું સંતુલિત રેડોક્સ સમીકરણ આવ્યો। હવે જ્યાં ઓક્સિડેશન આગ પદ્ધતિથી તમે સંતુલિત કર્યું છે ત્યાં જે લાસ્ટ સમીકરણ આવે છે એની સાથે જો આને ચેક કરશો સેમ આ જ સમીકરણ હશે, ખાલી પદ્ધતિ બદલાય। ચલો હવે આપણે એને પદ 6 એટલે સંતુલિત રેડોક્સ સમીકરણની ચકાસણી કરો, આપણે એની ચકાસણી કરી દઈએ। એના માટે આપણે ટેબલ બનાવીએ છીએ। ટેબલની અંદર સૌથી પહેલાં લખશું તત્વ, ડાબી બાજુ જમણી બાજુ। ચલો કયા કયા તત્વો આપેલા છે તે જુઓ। સૌથી પહેલાં Br બ્રોમિન છે, મેંગેનીઝ Mn, ઓક્સિજન અને હાઇડ્રોજન, અને લાસ્ટ ખાનું હશે કુલ વીજભાર। આ કુલ વીજભાર બેલેન્સ થયો તો જ આપણે કહી શકીએ કે આપણું સમીકરણ સંતુલિત છે। Br નો 1 મોલ છે, Br નો 1 મોલ છે બંને બાજુ એટલે બ્રોમિન બેલેન્સ થઈ ગયું, મેંગેનીઝના 2 છે, મેંગેનીઝના 2 છે એટલે એ પણ સંતુલિત થઈ ગયું,
ऑक्सिजन ना चार गुणिया बे आठ ने एक नौ आ बाजू गणो बे ने बे चार पांच छ छ ने त्रण नौ थई गया एटले ऑक्सिजन पण बेलेंस थई गयो छे। हाइड्रोजन ना गणो तो आ बाजू बे छे आ बाजू बे छे एटले ए पण संतुलित थई गयेला देखाय। हवे छे कुल वीजभार आना ऊपर माइनस वन छे एटले अहींया माइनस वन प्लस माइनस अने टू छे एटले माइनस टू कहेवाय आना ऊपर कंई ज नथी एटले जीरो। माइनस टू माइनस वन डाबी बाजू केटलो आव्यो माइनस थ्री आव्यो कहेवाय। जमणी बाजू जुओ माइनस वन छे प्लस आना ऊपर कंई ज नथी एटले जीरो प्लस टू ना ऊपर माइनस वन एटले माइनस टू कहेवाय केटलो आवी गयो माइनस थ्री। ख्याल आवी गयो केवी रीते कर्यू तो आ रीते तमे रेडॉक्स प्रक्रिया ने संतुलित करी शको। एकदम इजी रीत छे। खाली जारे इलेक्ट्रॉन तमारा जे योग्य जग्याए उमेरवाना छे त्यां आपणे ध्यान राखशू के एमां तफावतना आधारे ज उमेरावा जोईए अने माध्यम। ख्याल आवशे? चलो तमारी नोटमां लखवानुं छे अथवा स्क्रीनशॉट लई लो। चलो आजे जे तमने पद्धति शीखवाड़ी एना आधारित हूँ तमने एक होमवर्क आपूं छूं। એમ તો તમને એ ત્રણે ત્રણ પ્રક્રિયા મેં ઓક્સિડેશન આગથી સંતુલિત કરીને સમજાવી જ છે, પણ બી સિવાયની જે એ અને સી પ્રક્રિયા છે એમાં થોડુંક અલગ છે તે હું તમને કરીને બતાવીશ। હોમવર્કની અંદર સ્વાધ્યાયના 8.19 નંબરની જે બી લખેલી રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે એ તમારું હોમવર્ક છે, કારણ કે આ એવી પ્રક્રિયા છે જે એકદમ ઇઝી છે, તમને આવડે એવી, તો તમે જાતે પ્રેક્ટિસ કરજો। ઓલરેડી ઓક્સિડેશન આગ પદ્ધતિથી મેં તમને સંતુલિત કરીને બતાવી જ છે કે તમને કંઈ પણ ડાઉટ લાગે તો એની અંદર વીજભાર અથવા લાસ્ટ સમીકરણ કયું આવે તે તમે ક્રોસ વેરીફાઈ કરી શકો। ખ્યાલ આવશે? ચલો તો આ ટીક કરી દો।